રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામનો મુખ્ય માર્ગ છેલ્લા 20 દિવસથી બંધ છે. ગઢાળા ગામનો કોઝવે ખાખડધજ હાલતમાં હોવાથી કોઈ તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી. છેલ્લા 20 દિવસના કોઝવે તૂટેલ છે, પણ તંત્ર દ્વારા કોઈ સમારકામ થયું નથી, જેના કારણે ગ્રામજનોની ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. આ રસ્તો અત્યારે મેટલ નાખીને વહેલી તકે શરૂ કરવામાં આવે એવી ગામ લોકોની માંગ છે. બોટ ડેમમાંથી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વરસાદ હોય, જેને કારણે બોટ ડેમ અવારનવાર ઓવરફ્લો થવાથી જે ગઢાળા ગામનો મુખ્ય રસ્તો મોજ નદીમાં જે કોઝવે આવેલ છે તે છેલ્લા 20 દિવસથી પાણીમાં ગરકાવ છે. તેમજ અત્યારે અનેક જગ્યાએ તેમાં ઠેર ઠેર ગાબડા પડે છે, જેને કારણે ગામ લોકોને છેલ્લા 20 દિવસથી તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અમારી એવી માગણી છે કે આ રસ્તો અત્યારે જો મેટલથી રિપેર કરવામાં આવે તો પાણી પણ વરસાદ પણ નથી ત્યારે અમારા ગામ લોકોને 12 કિલોમીટર જવા માટે જે ફરવા જવું પડે છે તે ન જવું પડે, જેથી અમારી એવી માગણી છે કે આ રસ્તો મેટલથી અટાણે કામ ચલાવું રિપેર થાય એવી અમારી માગણી છે. બીજું, આ રસ્તો જે કોઝવે પર છેલ્લા 5 વર્ષથી ગાબડા છે, પરંતુ સિંચાઈ વિભાગની બેદરકારી અને પીડબ્લ્યુની બેદરકારીને કારણે જે પાકો ગાબડા ન કરેલ હોય જેને કારણે આ ચેકડેમ બિલકુલ તૂટી ગયેલ છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ઉપલેટા.